नमस्ते विद्यार्थी मित्रों, तपोवन विद्यालय वड़ागाम ऑनलाइन शिक्षण केन्द्र में आपनु हार्दिक स्वागत करे छे। धोरण एक विषय इंग्लिश। विद्यार्थी मित्रों, अगाउ तमे ए थी एच सुधी सीखी गया। आज आपणे भणीशुं आई, आई फॉर आइसक्रीम। तो तमारे अहीं आइसक्रीम दोरवानी छे, डॉट डॉट करेली होय ते, अने आइसक्रीमनुं स्पेलिंग शुं थाय? आई सी ई CREAM, आई फॉर आइसक्रीम। हवे विद्यार्थी मित्रों, शू करवानुं छे? आई तमारे अहीं आपेलो हशे, डॉट डॉट आपेलू छे, तमारे पूर्ण करवानुं छे। एवी रीतना आई फॉर आइसक्रीम अहीं આપેલો છે, તો સામે ડોટ ડોટની લાઈન આપેલી હશે, તે પણ પૂર્ણ કરવાની છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે શું કરીશું? આઈ ફોર આઈસ્ક્રીમ લખવાની છે। રેડ લાઇનથી બીજા નંબરની બ્લુ લાઇન સુધી લખવાનું, આ કેપિટલ લેટર છે તે માટે। ચલો, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, એવી રીતના બોલી બોલી અને તમારે શું કરવાનું છે? લખવાનું છે। બોલશો તો ઝડપથી તમને ફાવી જશે। આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ, અહીંયાથી તમને જે હોમવર્ક આપવામાં આવે તે તમારે અવશ્ય કરવાનું રહેશે। તમારી પહેલાં મેં ઇંગ્લિશની નોટ અને સ્વાધ્યાયથી અડધા જ વિદ્યાર્થીઓ અહીંયા મોકલાઈ છે, બધાએ મોકલાવવાની રહેશે। ફરીવાર મંગાવવામાં આવે તો બધાની જ સ્વાધ્યાયથી અને નોટ અહીંયા ઇંગ્લિશની આવી જોઈએ। એવો કોઈ પણ વિષય હોય એમાં અહીંયા જમા કરાવવાની રહેશે। આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ્ક્રીમ। હવે શું લખવાનું છે? જે ફોર જગ, જગ, જગનું સ્પેલિંગ શું થાય? જે યુ જી, જુઓ જે યુ જી, જગ, અને અહીંયા ડોટ ડોટ આપેલા છે, પૂર્ણ કરવાના છે અહીંયા પણ તમારે। જગ ડોટ ડોટ આપેલા છે એ રીતે તમારે દોરવાનું છે। પછી અહીં આપેલું છે જે ફોર જગ, તો અહીંયા બધાએ શું કરવાનું છે? જે જે લખી દેવાના છે। હવે નીચેની લાઇનમાં શું કરવાનું? જાતે લખવાનું છે, જે ફોર જગ, જે ફોર જગ, જે ફોર જગ, જે ફોર જગ, આવી રીતના તમારે બોલી બોલીને લખવાનું રહેશે। વિદ્યાર્થી મિત્રો, તમને બધું જ ફાવતું હશે, પરંતુ તૈયારી કરવી એ જરૂરી છે। હવે ટૂંક સમયમાં તમારી પરીક્ષા પણ અહીંયાથી લેવામાં આવશે। જે ફોર જગ અહીંયાથી તમારો ટેસ્ટ કાઢવામાં આવે ત્યારે તમારે બધું જ ફાવતું હોવું જોઈએ। કે ફોર કાઇટ, કાઇટનો સ્પેલિંગ શું થાય? કે આઈ ટી ઈ, કાઇટ એટલે શું થાય? પતંગ। તમે પતંગ ક્યારે ચગાવો છો? ઉત્તરાયણના દિવસે। તો કે ફોર કાઇટ, તો આ કાઇટ દોરેલો છે એટલે તમારે શું કરવાનું? ડોટ ડોટ પૂર્ણ કરશો એટલે તમારો પતંગ બની જશે, અને અહીંયા કે ડોટ ડોટ આપેલા છે તો આવી રીતના તમારે કે બનશે। હવે શું કરવાનું છે? કે ફોર કાઇટ, અહીંયા ડોટ ડોટ આપેલું છે એ ડોટ ડોટ પૂર્ણ કરવાના છે। કે ફોર કાઇટ, એવી રીતના આપણે લખતા જઈશું। કે ફોર કાઇટ, કે ફોર કાઇટ, કે ફોર કાઇટ।
तमारी नोटबुक में पण लखेलू होवू जोईए अने स्वाध्याय पोथी में पण पूरेलू होवू जोईए। K for kite, K for kite, K for kite, જુઓ કે ફોર કાઈટ લાગે છે ને સરસ। હવે શું આવ્યું? એલ ફોર લાયન। લાયન એટલે શું થાય? સી। તો લાયનનો સ્પેલિંગ શું થાય? એલ આઈ ઓ એન, લાયન એટલે સી। તો તમારે અહીંયા ડોટ ડોટ આપેલા હશે એ આવી રીતના પૂર્ણ કરવાના રહેશે। પછી જુઓ એલ ફોર લાયન, તો અહીંયા એલ આપેલો છે, હવે તમારે શું કરવાનું છે? ડોટ ડોટ આ લાઇનમાં આપેલા હશે તો તમારે પૂર્ણ કરવાના રહેશે। હવે નીચે આપણી જાતે જ લખવાનું છે, શું લખવાનું છે? એલ ફોર લાયન, એલ ફોર લાયન, આવી રીતના બોલી બોલી અને તમારે લખવાનું રહેશે। L for lion, L for lion, તો રેડ લાઇન થી બ્લુ લાઇન સુધી લખવાનું રહેશે L for lion। તો તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ પૂર્ણ કરવાનું રહેશે। થેન્ક યુ।